ज्ञान मेळवाथी पूर्ण थतुं नथी,
આમ સામાજિક વિકાસ માટે કરવા માટે સમાજને અનુરૂપ જ્ઞાન આપણે પાસે હોવું જોઈએ એ પાયાની જરૂરિયાત થઈ આવું જ્ઞાન પ્રત્યક્ષવાદી પદ્ધતિના ઉપયોગ દ્વારા મેળવીને તેના આધારે સમાજમાં નૈતિક એકતા સ્થાપી શકાય અને માનવ જાતિનું કલ્યાણ સાધી શકાય આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષવાદના નિયમ મુજબ પ્રત્યક્ષવાદી પદ્ધતિ મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્ઞાન મેળવવું એ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ અને મેળવેલું જ્ઞાન છે એ માનવ કલ્યાણનો હેતુ રાખીને કઈ માનવ સમુદાયનો વિકાસ સાધવા માટે ઉપયોગ કરવામાં આવે એમનો મુખ્ય હેતુ છે તો આ માનવ જાતિના કલ્યાણનો હેતુ છે બીજી બાબત છે બૌદ્ધિક અને નૈતિક નિયમોનું સંકલન તો કુંટે પોતાના પ્રત્યક્ષવાદી વિચારધારામાં માનવ જાતિના કલ્યાણ માટેની વ્યવસ્થિત યોજના પણ રજૂ કરી છે આ યોજનામાં તેમણે બૌદ્ધિક અને નૈતિક નિયમોનું સંકલન કર્યું છે અગાઉ જણાવી દીધા તેમ તેમણે જણાવ્યું કે માનવ કલ્યાણ કેવળ બુદ્ધિ કે જ્ઞાનના આધારે સાધી શકાય નહીં પણ નૈતિક નિયમો કે સદાચારી વર્તન સાથે જ્ઞાનનો સમન્વય કરવાથી માનવ સમાજમાં સાચી એકતા અને શાંતિ સ્થાપી શકાય આજે સમાજના વિકાસ માટેની પ્રત્યક્ષવાદી યોજનામાં કોન્ટે નૈતિક કાર્યને અધિક મહત્વ આપ્યું છે એમણે કહ્યું છે કે લોકો પોતાની જાતે ફરજો પ્રત્યે સદા જાગૃત રહે બીજાઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય વિશે લોકો સદા સભાન રહે અને એ જ પોતાનો ધર્મ સમજે એ સમાજના ભલા માટે જરૂરી છે આને માટે તેમણે બધાને નૈતિક શિક્ષણ આપવાની હિમાયત કરી છે નૈતિક શિક્ષણને પરિણામે સમાજમાંથી શોષણ અન્યાય હિંસા જેવા દૂષણો નાબૂદ થશે ઉદ્યોગીકરણના વિકાસને લીધે પાંચમા દેશ અને ઉદ્ભવની રૂઢિવાદી સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા એક નૈતિક સાધન તરીકે તેમણે પ્રત્યક્ષવાદની રજૂઆત કરી તેમણે કહ્યું કે નૈતિક શિક્ષણને પરિણામે સમાજનો રૂઢિવાદી વર્ગ પોતાની સંપત્તિનો ઉપયોગ બીજાઓનું શોષણ કરવા માટે નહીં પણ બીજાઓનું કલ્યાણ સાધવા માટે કરશે નૈતિક શિક્ષણને લીધે તેઓમાં સમાજ પ્રત્યેની પોતાની ફરજની ભાવના જાગશે સંપત્તિવાળા લોકો સંપત્તિને ખાનગી મિલકત નહીં માને પણ પોતાની જાતને તેઓ સાર્વજનિક સંપત્તિના નૈતિક રજવાડા તરીકે માનતા થશે કોન્ટે કહ્યું કે નવા વિકસેલા ઔદ્યોગિક સમાજમાં રૂઢિવાદી વ્યવસ્થા શોષણ અને અન્યાયના પાયા પર રચાયેલી છે પરંતુ તેઓ એમ પણ માનતા કે કેવળ રૂઢિવાદી નાબૂદીથી શોષણ અન્યાય અને હિંસા જેવા સામાજિક પ્રશ્નો દૂર થઈ શક્ય નહીં તેઓ માનતા કે યુરોપના સમાજમાં નવી વિકસેલી ઔદ્યોગિક રૂઢિવાદી વ્યવસ્થા સ્વયં ખરાબ નથી પરંતુ ઔદ્યોગિક સમાજનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે યોગ્ય સામાજિક નીતિ તેનો યોગ્ય નૈતિક નિયમોનો વિકાસ કરવામાં આવ્યો નથી તેથી શોષણ અને અન્યાય જેવી ગરીબી જેવી સામાજિક સમસ્યાઓ પેદા થાય છે અહીંયા કીધું છે કે બૌદ્ધિક અને નૈતિક નિયમોનું સંકલન આપણે આગળ ચર્ચા કરી કે કોન્ટે શરૂઆતની જે બાબત છે એમાં શું કીધું કે પ્રત્યક્ષવાદ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન મેળવવું અને એ જ્ઞાનનો લોકો માટે ઉપયોગ કરવો અને લોકો માટે ઉપયોગ કરવાથી શું થશે તો કે લોકોમાં જાગૃતતા આવશે લોકોમાં માનવતાનો ધર્મ વિકાસ સાધશે લોકોમાં એકબીજાને સહકાર કરવાનો વિકાસ સાધશે અને ખાસ કરીને સમાજમાં જે અવ્યવસ્થા ઉભી થાય છે સમાજમાં જે ધાર્મિક વિવાદો ઉભા થાય છે એ ધાર્મિક વિવાદોની પાછળના જે કારણો છે એ કારણો જાણી લોકોને એને જાગૃત કરવા અને લોકોમાં જે વિભાજનની બાબતો છે લોકોમાં જે જુદાપણાની બાબત છે અથવા એકબીજા ધર્મ પ્રત્યે જે ધૃણા છે એ ધૃણા દૂર થશે અને ધૃણા દૂર થશે તો આપોઆપ સમાજમાં જે સમાજમાંથી અશાંતિ દૂર થશે અને શાંતિ સ્થાપિત થશે અહીંયા કીધું છે કે સમાજશાસ્ત્ર દ્વારા અથવા પ્રત્યક્ષવાદ દ્વારા સમાજમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને સમાજની માહિતી મેળવવામાં આવશે એ બૌદ્ધિક બાબતો છે એટલે કે બૌદ્ધિક બાબતો દ્વારા સમાજનું જ્ઞાન મેળવવામાં આવશે અને એ જ બૌદ્ધિક બાબતો છે એ બાબતો લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરી અને એનામાં નૈતિકતાના ગુણોનો વિકાસ કરી અને લોકોમાં સારા સમાજની એક સ્થાપના કરવા માટે એક મહત્વનું માધ્યમ બની શકે છે તો આમ બૌદ્ધિક અને નૈતિક નિયમોનું સંકલન કરી અને સારા સમાજની રચના કરી શકાય એ પછીથી આગળની બાબત છે ભૌતિક બૌદ્ધિક અને નૈતિક શક્તિઓનું સંયોજન તો એમાં કોન્ટે પોતાની પ્રત્યક્ષવાદી વિચારધારામાં સામાજિક વિકાસને માટે ભૌતિક શક્તિ બૌદ્ધિક શક્તિ અને નૈતિક શક્તિ ત્રણેયના સંયોજનનો માર્ગ સૂચવ્યો છે ભૌતિક શક્તિ મનુષ્યના પરિશ્રમથી સંપત્તિના સ્વરૂપે પ્રગટે છે બૌદ્ધિક શક્તિ ચિંતન અને પ્રત્યક્ષવાદી વૈજ્ઞાનિક પદ્ધતિના આશ્રયે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પ્રગટે છે અને નૈતિક શક્તિ સ્નેહ અને પરોપકારની ભાવનામાંથી પ્રગટે છે કોન્ટેએ કહ્યું કે કેવળ સંપત્તિ કે ભૌતિક શક્તિ દ્વારા સમાજનો વિકાસ સાધી શકાતો નથી સામાજિક વિકાસ માટે સમાજને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવું જોઈએ અને
निरीक्षण वर्गीकरण जो प्रत्यक्षवादी पद्धति उपयोग द्वारा मेरी सकते समाज में बने प्रकार की शक्ति होवा छता जो लोगों में पारस्परिक प्रेम स्नेह उदारता सहकार परोपकार जो नैतिक भाव न हो तो सामाजिक विकास थी सके नहीं। मानवीय प्रकार नैतिक गुणों विकास पर उनके भार मूको बीजाओं ने मददरूप बनवा फरज नैतिक भावना विकास सामाजिक कल्याण मान्यता अहते त्रोण बाबत की बात करें भौतिक बौद्धिक पहली बाबत है भौतिक भौतिक शक्ति मनुष्य परिश्रम प्रगटे बौद्धिक शक्ति चिंतन प्रत्यक्षवादी वैज्ञानिक पद्धति बौद्धिक शक्ति विचार विचार विमर्श व्यक्तियों ने जो विचार विमर्श है व्यक्तियों ने जो विचार सरणी है वाचन है एना द्वारा बौद्धिक शक्ति नो भी विकास થાય છે અને એ પછી એ જે બૌદ્ધિક શક્તિ છે એ કહ્યું છે કે કોન્ટે એવું કહે છે કે કેવળ સંપત્તિ અને ભૌતિક શક્તિ દ્વારા સમાજનો વિકાસ સાધી શકાતો નથી તેના વિકાસ કરવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવું જોઈએ અને આવું જ્ઞાન નિરીક્ષણ વર્ગીકરણ જે પ્રત્યક્ષવાદી પદ્ધતિના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે ટૂંકમાં व्यक्ति से भौतिक बौद्धिक और नैतिक शक्ति से ये त्रणेय बाबतों का उपयोग करी त्रणेय वस्तुओं का उपयोग करी और मानव कल्याण अथवा समाज व्यवस्था अथवा व्यवस्थित समाज की स्थापना करवा माटे ये सबसे महत्वपूर्ण बाबत है। आप भौतिक बौद्धिक और नैतिक शक्तियों का संयोजन करी और एक सारा नैतिक समाज का विकास करवा बाबत से ये कोंटे कहे छे। ये पछी के आगे की बाबत छे न्याय और अहिंसा का मूल्य तो कोंटे आ प्रकार ने प्रकारे न्याय और अहिंसा ना नैतिक गुणों ना पाया पर रचायेली नवी सामाजिक नीति की मदद थी प्रत्यक्षवादी समाज की स्थापना करी शकाय। प्रत्यक्षवादी समाज में सबसे वधु महत्वनो कार्य कोंटे पुरोहितत्व गण्यु छे। आ पुरोहितत्व एटले परंपरागत धर्मशास्त्रीयो नहीं पण समाजशास्त्रीयो ने तेमणे आ नवा पुरोहितत्व गण्या छे। समाजशास्त्रीय पासे समाजनो प्रत्यक्षवादी ज्ञान होय छे तेओ पोतानी पासे ना वैज्ञानिक ज्ञान ना आधारे सामाजिक नीति घड़ी आपे सामाजिक विकास की योजनाओं घड़ी आपे अने लोकोने पोतानी फरजो सिंधीने नैतिक शिक्षण आपवानुं पण कार्य करे छे। समाजमां भौतिक शक्ति पर मालिकी धरावतो मूलीपति वर्ग श्रमजीवी वर्गनुं शोषण न करे एटला माटे मूलीपति वर्गने तेमनी नैतिक फरजो शीखवानुं काम पण आ पुरोहिते करवानुं रहे छे। कौटुंबिक क्षेत्रे नैतिक नियमोना संचालनની સત્તા સ્ત્રીઓ પાસે રહે એવી કોમ્પે હિમાયત કરે છે प्रत्यक्षवादी કોન્ટેના મૂલ્ય વિષયવાદી વિચારોનો પડઘો પાડતી એક દાર્શનિક વિચારધારા તરીકે આગળ લાવવામાં લાગી। અહીંયા કીધું છે કે ન્યાય અને અહિંસાના મૂલ્યો તો અહીંયા એ બાબતની ચર્ચા કરી છે કે પ્રત્યક્ષવાદી સમાજમાં સૌથી મહત્વનું કાર્ય છે એ કોન્ટે પુરોહિતનું કર્યું છે અને પુરોહિત કોણ એટલે આપણા સમાજમાં જોવા મળતા છે બ્રાહ્મણ વર્ગ એ પુરોહિતની વાત નથી કરી અહીંયા વાત કરી છે સમાજશાસ્ત્ર સમાજના પુરોહિત સમાજશાસ્ત્રીઓને કહેવાય છે। શા માટે તો કે સમાજશાસ્ત્રીઓ સમાજને લગતી બાબતો તો સમાજને લગતી માહિતીનું સંશોધન કરે છે માહિતી મેળવે છે અને એ માહિતીનો ઉપયોગ કરી સમાજ સુધારણા માટે કરે છે। એ પુરોહિતો દ્વારા જે પણ માહિતી મેળવવામાં આવે છે એ માહિતીનો ઉપયોગ કરી અને એ જ્ઞાનના આધારે સામાજિક નીતિ ઘડી આપે છે સામાજિક વિકાસની યોજના ઘડી આપે છે અને લોકોની પોતાની ફરજ અંગે ફરજો ચિંતીને નૈતિક શિક્ષણ આપવાનું કાર્ય છે એ આવા પુરોહિતો કરે છે। મતલબ કે જે સમાજશાસ્ત્રીઓ છે જે સમાજને લગતી માહિતી સમાજને લગતી બાબતો અથવા સમાજને લગતી માનવ જીવનની જે શું કહે કે નીતિઓ છે એ નીતિઓનું સંશોધન કરે છે એ સંશોધન દ્વારા એ નીતિઓ લોકો માટે કઈ રીતના ઉપયોગી સાબિત થાય એ બાબત તરફ આગળ વધે છે। તો અહીંયા જે બાબત છે કે ન્યાય અને અહિંસાના મૂલ્ય તરીકે સમાજશાસ્ત્રમાં સામાજિક પુરોહિતો એ પછીની બાબત છે માનવતા ધર્મના આધાર
સ્થાપના. તો એમાં શું કીધું કે કોન્ટેનો ભાવિ વૈજ્ઞાનિક સમાજ માનવતાના ધર્મ ઉપર રચાયેલો છે. તેઓ પોતાની માનવતાના ધર્મના પ્રશ્ન પણ કરતા હતા. તેઓ માનતા હતા કે આજના યુગનો ધર્મ પ્રત્યક્ષવાદી હોવો જરૂરી છે. કોન્ટેના મતે માનવતામાં ઘણી અંધશ્રદ્ધાઓની ખોટી માન્યતાઓ પેદા કરવા માટે ગૂઢ ધર્મ જવાબદાર છે. આથી ધર્મશાસ્ત્રના સ્થાને વૈજ્ઞાનિક ધર્મની સ્થાપના કરવી જોઈએ. વૈજ્ઞાનિક ધર્મ એટલે કે પ્રત્યક્ષવાદી ધર્મ. તે વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર રચાયેલા માનવતાનો ધર્મ છે, કારણ કે તેમાં માનવી અને માનવતા કેન્દ્ર સ્થાને રહે છે. કોન્ટે ઈશ્વરના ખ્યાલની જગ્યાએ માનવતાના ખ્યાલનું પ્રસ્થાપન કર્યું છે. એ કીધું છે કે માનવતાના ધર્મના આધારે વૈજ્ઞાનિક સમાજની સ્થાપના. અહીંયા કોન્ટે શું કીધું છે કે પોતાને માનવતાના ધર્મના સ્થાપક ગણે છે. તેઓ એવું વિચારે છે કે આજનો યુગ ધર્મ પ્રત્યક્ષવાદી હોવો જોઈએ. પ્રત્યક્ષવાદી ધર્મ જે છે એ સચોટ હોવો જોઈએ. કોન્ટેના મતે માનવતા ઘણી અંધશ્રદ્ધાઓને ખોટી માને છે. કોન્ટેની જે વિચારસરણી છે એ મુજબ એનું શું કહેવાનું છે કે આજનો જે માનવ સમુદાય છે એ માનવ સમુદાયમાં ઘણી અંધશ્રદ્ધાઓની કેટલીક ખોટી માન્યતાઓ રહેલી છે. અને એ કીધું છે કે આ દરેક બાબતોની પાછળ જવાબદાર કોણ છે, તો કે આજનો આપણો ગૂઢ ધર્મ. વૈજ્ઞાનિક ધર્મ એ કીધું છે, સોરી, કે આથી ધર્મશાસ્ત્રના સ્થાને વૈજ્ઞાનિક ધર્મની સ્થાપના કરવી જોઈએ. એટલા માટે કે આજનો જે ગૂઢ ધર્મ છે એ ધર્મની જગ્યાએ વૈજ્ઞાનિક ધર્મની સ્થાપના કરવી જોઈએ. એ ધર્મ પ્રત્યક્ષ હોવો જોઈએ, જે શું કહે કે જોઈ શકાય એવું હોવું જોઈએ. અને એ ધર્મના માધ્યમ દ્વારા એ ધર્મનો ઉપયોગ કરી અને એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર રચેલો માનવતાના ધર્મની સ્થાપના કરવી જોઈએ. આ માનવતાના ધર્મના આધારે વૈજ્ઞાનિક સમાજની સ્થાપના કરવાની બાબતની ચર્ચા કરી છે. અને છેલ્લી બાબત છે નૈતિક વ્યવસ્થા અને આચાર સંહિતા. તો અહીંયા કીધું છે કે માનવતાના ધર્મના મોટે નીચેની નૈતિક વ્યવસ્થા અને આચાર સંહિતા ઉપર ભાર મૂક્યો છે. એમાં કઈ બાબત છે? એમાં કીધું છે કે વૈજ્ઞાનિક જ્ઞાનમાં શ્રદ્ધા રાખવી. વૈજ્ઞાનિક જ્ઞાનમાં મતલબ કે જે સચોટ માહિતી, સચોટ બાબત છે અથવા સચોટ જ્ઞાન છે એની ઉપર શ્રદ્ધા રાખવી. માનવતાની સેવા કરવી. લોકો જે જરૂરિયાત વાળા લોકો છે, જેમને જેમની પાસે એમની જરૂરિયાતની વસ્તુઓ નથી અથવા જે ક્યાંક ને ક્યાંક દુઃખી છે એવા વ્યક્તિઓની સેવા કરવી. અહમવાદી અને સ્વાર્થપરાયણતાના સ્થાને સમષ્ટિવાદી અને પરાર્થવાદી બનવું. અહમવાદી, પોતામાં રહેવા જે અહમ છે, પોતામાં રહેલી જે સ્વાર્થતા છે એ દૂર કરી અને સમષ્ટિવાદી બધા જ લોકો માટે, સમષ્ટિવાદી અને પરાર્થવાદી અન્ય લોકો માટે છે એ વ્યક્તિએ પોતાનું જીવન ઉપયોગમાં લેવું. માનવ કલ્યાણમાં ફાળો આપવો, મતલબ કે માનવ જીવનને સુધારવા માટેનો ફાળો આપવો. લોકો પ્રત્યે સ્નેહ ભાવ રાખવો. અન્ય જે સમુદાય, અન્ય જે લોકો છે એમના પ્રત્યે સ્નેહ રાખવો. સમાજમાં પ્રગતિમાં ફાળો આપવો, મતલબ કે સામાજિક વિકાસ કરવા માટે ક્યાંક ને ક્યાંક પોતાનો ફાળો આપવો. વ્યવહારનું સાર્વત્રિક નીતિશાસ્ત્ર અપનાવવું, એટલે કે પ્રેમ, સહકાર, સદાચાર, સંચાય, પ્રમાણિકતા, સેવા, સદભાવ ભાવનાને આચરણમાં મૂકવું. વ્યવહારનું સાર્વત્રિક નીતિશાસ્ત્ર, પોતાનો વ્યવહાર એવી રીતના રાખવો કે જેથી કરીને અન્ય લોકોનો ઉપયોગી થાય. એના માટે શું કરવું? તો કે પોતાનામાં પ્રેમ, સહકાર, સદાચાર, સચ્ચાઈ, પ્રમાણિકતા, સેવા, સદભાવના આવી દરેક બાબતને પોતાના આચરણમાં મૂકવા. અને આગળની બાબત છે કે બીજા ખાતર જીવવાનું સૂત્ર અપનાવવું, મતલબ અન્ય લોકો માટે પણ આપણી શક્તિઓ મુજબ અન્ય લોકો માટે પણ જીવન જીવવું, અન્ય લોકો માટે પણ કેટલીક બાબતો છે અથવા કેટલીક વસ્તુઓ કરવા માટે પ્રયત્ન કરવા. અને અહીંયા કીધું છે કે માનવતાના ધર્મમાં સમસ્ત વૈજ્ઞાનિક જ્ઞાનનો સમાવેશ થાય છે, સાથોસાથ તેમાં આચાર સંહિતાનો પણ સમાવેશ થાય છે. આથી કોન્ટે પાછળના લખાણોમાં વિજ્ઞાનોના વર્ગીકરણમાં સૌથી ટોચે એટલે કે સમાજશાસ્ત્ર પછીના સાતમા ક્રમે નીતિશાસ્ત્રનું મુખ્ય હતું. નીતિશાસ્ત્રનું મુખ્ય કાર્ય માનવી માનવતા સાથે જોડવાનું છે. અહીંયા કીધું છે કે માનવતાના ધર્મમાં સમસ્ત વૈજ્ઞાનિક જ્ઞાનનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક બાબતો, સચોટ બાબતોનો સમાવેશ થવો જોઈએ. અને અહીંયા કીધું છે કે સાથોસાથ તેમાં આચાર સંહિતાનો પણ ઉપયોગ થવો જોઈએ, મતલબ કે વ્યક્તિનામાં રહેલું જે જ્ઞાન છે એ મુજબ એમણે આચરણ પણ કરવું જોઈએ. તો આમ નૈતિક વ્યવસ્થા અને આચાર સંહિતાની બાબતો છે એ અહીંયા માનવતાના ધર્મ તરીકે પ્રત્યક્ષવાદની બાબતો છે એ પૂર્ણ થાય છે. એ પછીનો આગળનો મુખ્ય ટોપિક છે જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ. એની બાબત આપણે આગળના ટોપિકમાં એ ચર્ચા કરીશું.